મિત્રો નમસ્તે વીએમસી દ્વારા આરોગ્ય વિભાગની જે પરીક્ષા લેવાય છે એનું આજના પેપરમાં ગુજરાતી વિશેના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન મેળવીએ પ્રશ્ન નંબર એકવીસ કયું સમાનાર્થી જોડખું સાચું છે જવાબ આવશે સી રીત અને પદ્ધતિ જો બાકી આમ દેખતા જ ખબર પડી જાય એમ છે એક પણ સમાનાર્થી નથી બરાબર સી પ્રશ્ન નંબર બાવીસ વદન સુધાકરને રહુ રહુની અલંકાર ઓળખાવો એવી સૂચના સીધું જ ઓપ્શન આપ્યા છે મુખને જ્યારે ચંદ્રનું રૂપ આપી દેવામાં આવે ત્યારે રૂપક અલંકાર થાય યાદ રાખજો બરાબર છે એટલે જવાબ આવશે રૂપક અલંકાર ગહન વિધિ શું મોજું એ શું હોળી કે ધનવર્ષણ અભિનવ સ્વરૂપે પામું હું દેહ સદે વિસર્જન આમાં છે ને કુલ ચોત્રીસ અક્ષર થાય છે કેટલા ચોત્રીસ અક્ષર થાય હવે જુઓ આ પ્રશ્ન છે ને ક્વેરીમાં જે છે આ ખરેખર હરિણી હોવું જોઈએ કયું હોવું જોઈએ હરિણી બરાબર છે હવે કોઈ વિદ્યાર્થી એપ્લિકેશન કે એવું કરવાનું હોય તો સંસ્થામાં ફોન કરશો એના જે આધારો છે એ આપીશું કે તારીણી નામનો કોઈ છંદ જ નથી બરાબર ત્યાં ખરેખર હોવું જોઈએ પણ ભૂલથી અહીંયા લખાયું છે ઓકે એટલે આ પ્રશ્નનો બધાને કોમન માર્ક મળવો જોઈએ એવા પ્રકારનો પ્રશ્ન છે પ્રશ્નમાં ભૂલ છે સમુદ્રમાં રહેલો અગ્નિ એટલે વડવાનલ આ સીધું જ છે બરાબર નેક્સ્ટ દોરીને થૂંકથી વિનિકરો વિભક્તિ ઓળખાવો હવે જો આવો જ્યારે પ્રશ્ન હોય ને ત્યારે વિભક્તિ કયા શબ્દની ઓળખાવે છે ને નીચે લાઈન દોરેલી હોવી જોઈએ અહીંયા દોરીને છે ને ભીની કરવાની છે પણ કોને ભીની કરવાનો વિષય તો કે દોરી તો આ કર્મ વિભક્તિ થાય કર્મ એટલે બીજી વિભક્તિ બરાબર અને થૂકથી એ અહીંયા પેલું કરણ એટલે કે સાધનના અર્થમાં છે બરાબર તો એ છે ત્રીજી વિભક્તિ હવે લીટી ન દોરી હોય તો આ પણ એ પ્રશ્ન ક્વેરીમાં જઈ શકે કારણ કે વિભક્તિમાં તો આ શબ્દ છે અને આ શબ્દ છે બરાબર એટલે દોરીની નીચે જો લીટી દોરી હોય અથવા તમે દોરીને સમજીને લખ્યો હોય તો બીજી વિભક્તિ અને થૂકથીને સમજીને લખી હોય તો કે તો આ આવશે ત્રીજી વિભક્તિ અને ભૂલ થઈ હોય એવું લાગતું હોય તો તમે એપ્લિકેશન કરશો કારણ કે બહુ સીધી વાત છે કે તમે કયા શબ્દને સમજો રેખાંકિત પદ દર્શાવેલું હોવું જોઈએ બરાબર અથવા તો એમણે બી અને સી બંને માન્ય રાખવા જોઈએ બરાબર રે પંખીડા સુખથી ચણજો ગીતવા કાંઈ ગાજો મંદાક્રાંતા છે મંદાક્રાંતરું બંધારણ મભંતર ગાગા એટલે પહેલો ગણ મેળવીએ ગુરુ ગુરુ અને ગુરુ મા તારા બરાબર ખ્યાલ આવી જાય છે અને ગાવવું હોય તો રે પંખીડા સુખથી ચણજો ગીતવા કંઈ ગાજો એવી રીતે ગાઈ શકાય ઓકે નીચેના એમાંથી સંકુલ વાક્ય શોધો તો સંકુલ વાક્ય એવું કહેવાય છે એક વાક્ય મુખ્ય હોય ને બીજું વાક્ય એની સાથે જોડાયેલું હોય બંને વાક્ય એકબીજા ઉપર આધારિત હોય તો પહેલું વાક્ય છે ને જે મહેનત કરે તે સફળ થાય છે કોણ સફળ થાય તો કે જે મહેનત કરે તે જે મહેનત કરે શું થાય તો કે સફળ થાય જો આમાં અકસ્માતો તો થવાના જ બેસી જાવો અથવા જતા રહો બે અલગ અલગ વાક્ય છે અકસ્માત થયો પણ સુરેશ બચી ગયો બે અલગ અલગ વાક્યો છે બરાબર એટલે જવાબ આવશે એ કયા જોડકામાં બંને સમાસ સરખા છે એનો જવાબ આવશે બી બરાબર તડકા કૂપળ એટલે કૂપળ ખરી પણ તડકા રૂપી એટલે કર્મધારે સમાસ થયો અને મહાદેવ દેવ ખરા પણ મહાન એવા દેવ મહા એટલે મોટા બરાબર એટલે એ પણ કર્મધારે સમાસ થયો તો આમાં આ બંને સમાસ છે એ સરખા છે વિભક્તિને લગતા પ્રત્યયો ખાલી જગ્યાના નામે ઓળખાય છે મિત્રો આમાં જવાબ એ લોકો નામ યોગી છે પણ જો વિભક્તિના પ્રત્યયોને અનુક પણ કહેવામાં આવે છે બરાબર એટલે આ પાઠ્યપુસ્તકમાં વિગતો આપેલી છે જૂના પાઠ્યપુસ્તકોમાં તમે જોજો કયો જવાબ સ્વીકારે એ જુદી વાત છે આકાશે સંધ્યા ખીલી હતી માથે સાતમ કેરો ચાંદ કયો છંદ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર હવે સત્તર થાય કે પૃથ્વી કે શિખરણી છે પણ જુઓ પેલું જુઓ ગુરુ 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 શું મળે મા તારા એટલે મગણ મળે મ મગણ ઉપરથી મભન તત ગાગા થાય મભન તત્વ ગાગા બરાબર એટલે મભન ગાગા મંદાક્રંતનું બંધાર છે મંદાક્રાંત આમાં નથી એટલે તમારે શું કરવાનું પછી આગળ બહુ મહેનત નહીં કરવાની માત્રા ગણી લેવાની માત્રા ગણી લેવો ને એટલે એની એકત્રીસ કે બત્રીસ માત્રા થશે બે 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 છ માથે તીવ્ર અનુસ્વાર છે એટલે બે બે ખીલી તી એમ આવે બે 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 એક એક બે 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 ને એક બરાબર બે બે ચાર બે છ આઠ દસ બાર સોળ અઢાર વીસ બાવીસ ચોવીસ પચીસ વીસ સિત ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ બરાબર છે ક્લિયર તો કયો આવશે સવૈયા મયંગ આજે આ ખરેખર કહો જે ધીર ગંભીર જણાય છે રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો ધીર અને ગંભીર બે વિશેષણો છે દ્વંદ્વ સમાસ છે ને એમાં એવું આવે ઘણી બે વિશેષણો બે સંજ્ઞાઓ એવું હોય તો ધીર અને ગંભીર એટલે દ્વંદ્વ સમાસ થશે બરાબર જવાબ આવશે એ ઢોરને બાંધવાની જગ્યા ડી બરાબર તબેલો આ ગમાણ છે ને એ ખાણ દેવા માટેની કેમ કે નીણ માટેની જગ્યા હોય છે અને કોઢ એ અર્થમાંથી ખીલો બાંધવા માટેની બાર ટૂંકમાં ઢોર કઈ દૂર ન હોય જોઈએ એટલે ખીલે બાંધી રાખે પણ આ જે તબેલો છે એ આવશે જગ્યા દર્શાવું છે એટલે બરાબર હમ આ જગ્યાના અર્થમાં છે ખીલો એ જગ્યાના અર્થમાં નથી નીચેમાંથી કયો પ્રેમ શબ્દનો વિરોધી નથી સ્નેહ સમાનાર્થી શબ્દનું ખોટું જોડકો જણાવો ઉમર વય આવરદા કિસ્સો કટના બનાવો ઉલટ તોફાન ને બખેડો આ આવશે રીત પદ્ધતિ અને ખિન્ન રીત પદ્ધતિ બે સમાન છે પણ ખિન્ન છે એ જુદું છે એટલે જવાબ આવશે ડી પંચવટી કયો સમાસ થાય છે પાંચ વડનો સમૂહ બરાબર પાંચ વડનો સમૂહ દ્વિગુ સમાસ થશે જે સમાસનું પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ હોય અને વિગ્રહ કરતા સમૂહ દર્શાવે તેને દ્વિગુ સમાસ કહેવાય એ જાણો છો તમે લાલ પીળું એ દ્વંદ્વ સમાસ છે તો તેનો વિગ્રહ જણાવો તો મિત્રો લાલ અને પીળું બરોબર ઇત્રેતર દ્વંદ્વ અથવા તો એમ કે સમુચ્ચય દ્વંદ્વ છે એ જવાબ આવશે નીચેનામાંથી અનુષ્ટુપ છંદનું સાચું દૃષ્ટાંત જણાવો એ જો અનુષ્ટુપ છંદમાં શું હોય બત્રીસ અક્ષર હોય પણ હવે પરીક્ષામાં ઘણીવાર એવું પૂછે છે બત્રીસની બદલે સોળ પૂછે તો જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અહીંયા એક ચરણ પૂરું થાય બરાબર હવે આ પહેલું ચરણ છે આ બીજું ચરણ છે પહેલું ચરણ અને ત્રીજું ચરણ બીજું અને ચોથું બંને સરખા હોય પહેલું ચરણમાં શું હોય તો કે પહેલાં અને ત્રીજા ચરણમાં શું હોય તો કે પાંચમાં અને સાતમો અક્ષર કેવા હોય લઘુ ગુરુ ગુરુ હોય તો એક બે ત્રણ ચાર આ પાંચ લઘુ નુષ્યો આ જોડાક્ષની પહેલાં આવે એટલે ઉપર એમ કે થણકાર આવે એટલે ગુરુ અને શ્યો ગુરુ બરાબર હવે બીજું ચરણ એમાં કેવું હોય પાંચમો છઠ્ઠો સાતમો લઘુ ગુરુ લઘુ હોય તો એક બે ત્રણ ચાર પાંચ લઘુ ગુરુ અને લઘુ બરાબર એટલે અનુષ્ટુપ છંદ થશે અનુષ્ટુપ છંદ તમારે ગાવાનું હોય તો લક્ષ્મી આશા ના મનુષ્યોની બેડી આશ્ચર્યની કહી એ રીતે ગાઈ શકાય યદા યદા હિ છે ગ્લાની ભવતી ભારત આપણે જે બોલતો હોય ને મહાભારતમાં સાંભળતા હોય સોરી એ લાકડી છડી લઈને પહેરો ભરનાર જૈષ્ટિકાધાર મન ગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ ગમયંતી દમયંતી બરાબર છે તો ગમયંતી અને દમયંતી સરખા ઉચ્ચારવાળા શબ્દો છે એટલે શબ્દનો પ્રાસ મળે છે એટલા માટે એ શબ્દનો પ્રાસ અલંકાર થાય એ જવાબ આવશે તોફાની છોકરા કોને ગમે રેખા કે શબ્દ ઓળખાવો એટલે વિશેષણનો પ્રકાર છે તોફાની એ ગુણવાચક વિશેષણ છે એ જવાબ આવશે બરાબર છે તો મિત્રો આવી રીતે બે ત્રણ ક્વેરી છે એટલે જો તમને એવું હોય કે અમે મેરિટમાં બોર્ડર ઉપર છીએ અને તમને નુકસાન જાય હોય તો તમે સંસ્થાનો સંપર્ક કરશો અમે અહીંથી તમને જરૂરી હેલ્પ કરશું બરાબર છે વંદે માતરમ ભારત માતા કે જય